ભાઈઓ અને બહેનો, આઝાદી પર્વની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. દેશ જ્યારે આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના લડવૈયાઓનું પણ સ્મરણ સ્વાભાવિક કરવું જોઈએ. સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી અનામી અનેક વિરલાઓએ પોતાની જિંદગી ખપાવીને આપણે મહામૂલી આઝાદી અપાવી છે. પરાધીનતામાંથી આપણે સ્વાધીનતા અપાવી છે. દેશ માટે મરી ફીટનારાઓએ સૌને નમન કરવાનો આ આઝાદી પર્વનો ઉત્સવ છે. આપણા માટે ગૌરવની બાબત એ છે કે આઝાદીના શિરમોવ એવા બે મહાન વ્યક્તિત્વ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની ભૂમિના સંતાન હતા. સ્વરાજ્ય માટે તેઓ ખપી ગયા, સંઘર્ષ કર્યો. સંઘર્ષ યાત્રાની સફળતાએ 1947માં આપણે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા ઉપર સ્થાન અપાવ્યું. ભાઈઓ બહેનો, આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે કે જેણે ના તો ગુલામી જોઈ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના પણ છે. અને ગુલામી કાળના પરાધીનતાના દિવસોની વાત આજે પણ જ્યારે સાંભળીએ છીએ ત્યારે કાળજું કંપી જાય છે. આઝાદીનું શું મહત્વ હોય એ ત્યારે જ આપણે સમજાય. સ્વરાજ, આઝાદી માટે ખપી જનાર ભારત માતાના સપૂતોના બલિદાન, ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, ફનાગીરી આજે પણ આપણે ગુલામીના કાળખંડની કાલિમાને તાજી કરાવે છે. એ સપૂતોએ સ્વરાજ અપાવ્યું, સ્વતંત્રતાનો અધિકાર અપાવ્યો, આઝાદીની સાથે અધિકાર ભાવનો આપણે આજે અતિરેક પણ થયો છે. રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે કર્તવ્ય ભાવ ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યો છે. એટલે સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્યનું સ્વપ્નું આપણે હજી સાકાર કરી શક્યા નથી. મિત્રો, કોઈપણ લોકશાહી, કોઈપણ વ્યવસ્થા, કોઈપણ પ્રજાજીવન ક્યારે કર્તવ્ય ભાવ વગર આગળ ધપી જ ન શકે. આપણે નથી લાગતું કે જે મહાપુરુષોએ સ્વરાજ્ય માટે સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા, એ બલિદાનની ગાથાને સુરાજ્યની યાત્રાથી ઉજાગર કરવા અત્યારે કોઈને કોઈ ઉણપ રહી હોય. અને એટલે ત્યારે એમ કહેવાતું હતું કે ડાય ફોર ધ નેશન, આજે લીવ ફોર ધ નેશન. અને સ્વરાજ્યની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે નેતૃત્વ કર્યું, તેમ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવા વિકાસ યાત્રાનું નેતૃત્વ પણ આપણા ગુજરાતના સંતાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કરી રહ્યા છે. આજે વિકાસની રાજનીતિથી 125 કરોડ દેશવાસીઓના સૌના સાથ, સૌનો વિકાસ એ મંત્રની સાથે સુરાજ્યની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. ગુજરાતમાં જનતા જનાર્દનના આશીર્વાદથી, સમર્થનથી, વિશ્વાસથી છેલ્લા 22 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે સ્થિર શાસનથી આપણે વિકાસના નવા બેન્ચમાર્ક સર કર્યા છે. સત્તામાં રહેવું કે સરકાર ચલાવવી એટલા સીમિત ઉદ્દેશથી નહીં, પરંતુ જનજનનો વિકાસ, દરેકની સુખાકારીની ખેવના એ માટે સરકાર કર્તવ્યરત છે. શોષિત, પીડિત, વંચિત, ગરીબ, ખેડૂત, ગ્રામીણ, યુવાનો, માતાઓ, બહેનો, દરેકને, સમાજને દરેક તબક્કે વિકાસના સમાન અવસર આપણે આપ્યા છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, સામાજિક સમરસતા, શાંતિ, સલામતી, જનશક્તિના સહયોગથી પછી ભલે જનસંચય હોય, ગુજરાતે હંમેશા દેશને નવો રાહ ચીંધ્યો છે. 72મા સ્વાતંત્ર્ય દિન પૂર્વ ગૌરવ સાથે કહી શકીએ છીએ કે ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ એ આપણે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસની બુનિયાદ શક્તિ અને પંચામૃત આધારિત વિકાસની કેડી કંડાઈ દી છે. ગુજરાતમાં એમના જ પદચિહ્નો ઉપર ચાલીને આપણે એ પંચશક્તિને નવી દિશા આપી છે. કન્યા કેળવણી, શાળા પ્રવેશ ઉત્સવ, એના પરિણામે 100% નવા નામાંકન, ડ્રોપઆઉટ રેટ શૂન્ય પર લઈ જવા સંકલ્પબદ્ધ, શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુણોત્સવ અને મિશન વિદ્યા એ અભિયાન પણ આપણે છેડ્યું છે.
બાળકોને લેખન ગણન વાંચન એમાં સક્રિય કરવા, પ્રાથમિક શાળાના વર્ગખંડોને આપણે બનાવ્યા વર્ચ્યુઅલ ક્લાસીસ, અને પામ ટોપ અને આપણે ટેબ્લેટ દ્વારા આ પ્રોજેક્ટને જ્ઞાનકુંજના સંકલ્પ સાથે આગળ વધારી અને વર્ગખંડોને વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવ્યા છે. 10 અને 12ના પાસ થયેલા કોલેજમાં અભ્યાસ કરનાર, પછી ડિગ્રીમાં હોય કે ડિપ્લોમા, એવા 3.5 લાખ યુવાનોને નમો ટેબ્લેટ આપીને આપણે જ્ઞાનનો ભંડાર ખોલી દીધો છે. આપણો યુવાન એ દુનિયાની સાથે આંખમાં આંખ મિલાવીને આગળ વધે એ દિશામાં આપણે એમને આત્મનિર્ભર કરી રહ્યા છીએ. કોલેજ કેમ્પસોને વાઈફાઈ બનાવ્યા છે અને 1 લાખ યુવાનોને કૌશલ્ય તાલીમ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના આપણે શરૂ કરી છે, અને એના આધાર ઉપર એ આવનારા દિવસોમાં સ્કિલ્ડ પ્રાપ્ત કરીને નોકરીઓ મેળવે તેવો અભિગમ છે. સ્વતંત્રતાના આંદોલનમાં મહાત્મા ગાંધીએ જનજનને જોડ્યા, લોક ચળવળ બનાવી, હકુમતના હજા ગગડાવી નાખ્યા. જનશક્તિ એની તાકાત આપણે દેખાડી છે. હવે જનશક્તિ અને જલશક્તિને આપણે દ્વારા ગુજરાતને પાણીદાર બનાવવું છે. સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા એક માસ મુમેન્ટથી ગુજરાતની જનતાએ 18,000 ગામો અને 18,000 કામો એ સાબિત કરી બતાવ્યું કે જનશક્તિની તાકાત શું છે. અને આપણે તળાવોને ઊંડા કરીને પાણીની ક્ષમતા વધારવા માટે આપણે પુરુષાર્થ કર્યો, પરિશ્રમની પરાકાષ્ઠા કરી, કાળ ઝાડ ગરમીમાં પરસેવો પાડીને આપણે તળાવો ભરવાના સંકલ્પને સાકાર કર્યા. લગભગ 800 લાખ માનવ દિનનું રોજગારીનું સર્જન કરી 2.5 લાખથી વધુ શ્રમિકોને રોજીરોટી અપાવી. આવનારા દિવસોમાં જલશક્તિ દ્વારા સમુચિત આખી ક્રાંતિ લાવવા માગીએ છીએ, અને એમાં પીવાના પાણીનો દુષ્કાળ એ હવે ભૂતકાળ બને અને વોટર સિક્યુરિટી એ ગુજરાતને પૂરી પાડવા આપણે કટિબદ્ધ છીએ. અને ઇઝરાયેલમાં જે રીતે કૃષિ ક્ષેત્રે વોટર સિક્યુરિટી અને વન ડ્રોપ મોર ક્રોપ એ રીતે પણ આપણે આગળ વધવું છે. મુખ્યમંત્રી તરીકે મેં પ્રથમ વિદેશ પ્રવાસ ઇઝરાયેલ પર પસંદગી ઉતારી. એનું કારણ એ હતું કે ઇઝરાયેલે જે કૃષિમાં ક્રાંતિ કરી છે, પાણીના મેનેજમેન્ટમાં ક્રાંતિ કરી છે, દરિયાના ખારા પાણીને મીઠા બનાવી અને ડિસેલિનેશન પ્લાન્ટો ઊભા કર્યા છે, આપણે ગુજરાતમાં પણ એ દિશામાં આગળ કરવા માગીએ છીએ. એક પ્રિસિશન એગ્રીકલ્ચર, ડ્રીપ ઇરિગેશન અને આખી માઇક્રો પ્લસ સિસ્ટમને ફાર્મિંગ દ્વારા એને એક એક પત્તા, એક એક છોડમાં વધુને વધુ ક્રોપ કેમ ઉત્પન્ન થાય એના સફળ પ્રયોગો ઇઝરાયેલે કર્યા છે. એમાંથી આપણે શીખીને ગુજરાતને પણ એ રીતે ડેવલપ કરવા માગીએ છીએ. ગુજરાતમાં 10 જેટલા ખારા પાણી મીઠા કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ પણ આપણે ઊભા કરવા છે. જોડિયામાં 900 કરોડના ખર્ચે પ્લાન્ટ ઊભો થવાનો છે. ટેન્ડર ફાઇનલ થઈ ગયા છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, ટૂંક સમયમાં કામ શરૂ થશે. સાથે સાથે વોટર રિસાયકલિંગ, રીયુઝ અને ગટરના પાણી જે નગરોને મહાનગરો છોડી દે છે ગંદા પાણી, એને શુદ્ધ કરી અને રીયુઝ થાય અને ખેતીમાં ઉદ્યોગોમાં એ પાણી વપરાય એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પાણીના કરકસરપૂર્વક ઉપયોગ અને રાજ્યના ધરતીના પુત્રોના પરિશ્રમને ગુજરાતે કૃષિ વિકાસ દર 2x પહોંચાડ્યો છે, અને એ આવનારા દિવસોમાં ખેડૂતોની આવક આપણે બમણી કરવાનું વડાપ્રધાનના ધ્યેયને સાકાર કરવા માટે આપણે આગળ આવવાનું છે. વ્યાજના ખપ્પરમાં ખેડૂત હોમાઈ ન જાય એટલા માટે 0% વ્યાજથી ખેડૂતને લોન આપણે આપીએ છીએ. મગફળી, રાયડો, ચણા જેવા પાકોના બજાર ભાવ નીચા હોય પણ ટેકાના ભાવ આપીને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી કરોડો રૂપિયાના આ પ્રકારના અનાજના ઉત્પાદનોને ખેડૂતોને એની કાળી પરિશ્રમ એળે ન જાય એટલા માટે પૂરતા ભાવ આપીને ખરીદી કરી છે. ગુજરાતમાં પણ એનો રેકોર્ડ આપણે પ્રસ્થાપિત કર્યું છે. ખાતરના વિતરણમાં તકલીફ ન પડે ખેડૂતને,
વેચાણમાં પીઓસી મશીન, ડિજિટલ પેમેન્ટ, ખેત મંડળીઓનું ઓનલાઈન વેચાણ, પૂરતા પાણી, ખાતર, વીજળી એ જગતના તાતને સમૃદ્ધ બનાવવા સરકાર મહેનત કરી રહી છે. ઉર્જા શક્તિમાં પણ આપણે અમૂલ ક્રાંતિ અને પરિવર્તન લાવી રહ્યા છે. ખેડૂતને પાણી અને વીજળી મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત ગુજરાતના ખેડૂતમાં છે. આ વાત સરકાર સારી રીતે માને છે અને એટલા માટે 24 કલાક જ્યોતિગ્રામ યોજના અને સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રમાં કાયાપલટ કરવી છે. અને ગુજરાતમાં સૂર્યપ્રકાશ જે રીતે આપને મળે છે તો સૂર્યની શક્તિથી વીજ ઉત્પાદનમાં ગુજરાતે ચારણકામાં સોલાર પાર્ક કર્યા, ધોલેરામાં મોટો વર્લ્ડનો આખો સોલાર પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ અને ધરતી પુત્રોને સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરીને સિંચાઈ માટે એને ઓટોનોમસ બનાવવા, એને સ્વનિર્ભર બનાવવા અને વધારાની વીજળી ખેડૂત વેચે, પોતાની વીજળી પોતે ઉત્પન્ન કરીને મફત વાપરે, ખેડૂતને મફત વીજળી નહીં પરંતુ ખેડૂતને એ વીજળીમાંથી પણ પૈસા મળે, આ પ્રકારની સ્કાય યોજના રાજ્ય સરકાર લાવી છે અને એનું પણ 137 ફીડર ઉપર આપણે પાયલોટ પ્રોજેક્ટ બનાવીને આવનારા દિવસોમાં 15,000 ખેડૂતને તો લાભ આપીએ છીએ પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ લાભ આપીને ખેડૂતને સ્વનિર્ભર બનાવીએ છીએ. આપણે રક્ષા શક્તિમાં પણ જાણીએ છીએ કે 7 દાયકામાં ભારત માતા ગુર્જર ધરાએ અનેક પડકારોને ચેલેન્જોનો સામનો સફળતાથી કર્યો છે. આફતને અવસરમાં પલટાવવાની ખુમારી પણ બતાવી છે. શાંતિ, સલામતી, સૌહાર્દ અને સામાજિક સમરસતાને હંમેશા અહેમિયત પણ આપી છે. સામાન્ય માનવી, ગરીબ, પીડી, શોષિત દરેકને રક્ષણ થાય, કોઈને ખોટી રીતે રંજાણ કનડગત ન થાય તે માટે સુરક્ષિત ગુજરાતનો મંત્ર અપનાવ્યો છે. ભ્રષ્ટાચાર, ગુંડાગીર્દી, અરાજકતા, ગુનેગારોને આપણે કડકમાં કડક ઝીરો ટોલરન્સ સાથે એમને નસ્યત પહોંચે એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજ્યના નગરોને સીસીટીવીના નેટવર્કથી સજ્જ કરીને ગુનેગારો ઉપર બાજ નજર, તીસરી નજર આપણે રાખી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતના બધા જિલ્લા કેન્દ્રો ઉપર આ સીસીટીવી કેમેરા લગાવવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. અને ગુનેગારોનો ડેટા એ પોકેટ કોપમાં આપીને મોબાઈલ ફોનમાં જ પોલીસના 5,000 જવાનોને આ માહિતીથી સુસજ્જ કરીને ગુનેગારોની પાછળ પડીને એમને ગુનાઓ કરે તો પકડવા અને ગુના કરતા અટકાવવા એ દિશામાં આગળ વધી રહ્યા છે. ભ્રષ્ટાચાર સામે પણ સરકારે લાલાક કરી છે. ભ્રષ્ટાચાર કરનારાઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોને પણ વધુ મજબૂત બનાવ્યા છે અને નવી ટેકનોલોજીના સતત ઉપયોગ કરીને ઓનલાઈન વ્યવસ્થા બનાવીને આપણે ભ્રષ્ટાચાર સામેની લડત પણ શરૂ કરી દીધી છે. પાઈ, પૈસો, લાંચ, રૂશ્વત તરીકે આપવો પડે નહીં એ પ્રકારની વ્યવસ્થા આપણે નિર્માણ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ચોક્કસ એમાં સફળતાની આશા છે. લોકશાહીમાં પ્રજાનો અવાજ સર્વોચ્ચ હોય છે. પ્રજાના પ્રશ્નોને તેના ઘર આંગણે જઈને ઉકેલવાની પ્રતિબદ્ધતા આ સરકારે સેવા સેતુના કાર્યક્રમ દ્વારા દર્શાવી છે. નાના નાના 5-7 ગામના ક્લસ્ટર બનાવીને ગામના લોકોના જે પ્રશ્નો છે, જે દાખલા જોતા હોય, સરકારી સહાયતા જોતી હોય અને નાના મોટા પ્રશ્નો 7-12માં નોંધ ચડાવવાની હોય કે મા અમૃતમ કે વાત્સલ્યનું કાર્ડ કઢાવવાનું હોય તો સરકાર પોતે ગામડાઓમાં જઈ અને ત્યાં ને ત્યાં જ એમને સેવા સેતુના કાર્યક્રમમાં આ વસ્તુ આપીને આપણે 1 કરોડથી વધુ લોકોને લાભ આપ્યો છે. પુનઃ 24 ઓગસ્ટથી આ સેવા સેતુનું ચોથું ચરણ પણ આપણે આગળ વધાવી રહ્યા છીએ. અલગ અલગ વિભાગોમાં પણ કાર્યપદ્ધતિ, ગતિવિધિ, સતત મોનિટરિંગ અને સતત વોચ એ સીએમ ડેશબોર્ડ દ્વારા આપણે શરૂ કર્યું છે. 3,000થી વધુ ઇન્ડિકેટર નાખીને તમામ વિભાગોને કવર કરીને અહીં બેઠા આખી સરકારના કયા વિભાગો શું કામ કરી રહ્યા છે અને એનું ડે ટુ ડે ઘણી બાબતો ઓનલાઈન ઉપર એક્ચ્યુઅલ રિયલ ટાઈમ ડેટા આપણી પાસે આવે છે અને એના આધાર ઉપર દિશા
અને અહીંથી માર્ગદર્શન સરકાર આપી રહી છે. સરકારના વિભાગોના તંત્રોને જવાબદારીપૂર્ણ રિયલ ટાઈમ સાથે મોનિટરિંગ કરી અને સમસ્યાનું સમાધાન કરવા માટે કામ પૂરા થાય એ પ્રકારે સીએમ ડેશબોર્ડ કામ કરે છે. ભાઈઓ બહેનો, આપણા માટે આનંદની વાત છે, 2018 બીજી ઓક્ટોબરથી આપણે 150મી ગાંધી જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. ગાંધી ગુજરાત એકબીજાના પર્યાય છે અને ગાંધીજીનો જન્મથી માંડીને કર્મ એ હંમેશા ગુજરાત રહ્યું છે. પછી પોરબંદરનું એ ગાંધીજીની વાત હોય કે સાબરમતી કોચરબ આશ્રમની વાત હોય, રાજકોટમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હોય કે દાંડીમાં દાંડી સત્યાગ્રહ કર્યો હોય, આ બધી વાતને આપણે ઉજાગર કરીને મહાત્મા ગાંધીની જન્મ જયંતિને શાનદાર રીતે ઉજવી ગાંધી આજના સમયે પણ રિલેવન્ટ છે. ગાંધી વિચાર એ જ દુનિયા માટે, ગાંધી વિચાર સિવાય ઉકેલ નથી, ઉત્થાન નથી, ગાંધી વિચાર અપનાવ્યા વગર છૂટકો નથી. અને એટલા જ માટે અસ્પૃશ્યતા નિવારણ, સ્વચ્છતા, પ્રાર્થના, સત્યાગ્રહ, સફાઈ, અહિંસા, સત્ય, ખાદી, સ્વાવલંબનતા, ગ્રામોત્થાન, આ ગાંધી વિચારોને જીવંત રાખવા, નવી પેઢીમાંથી પ્રેરણા લે એ માટે આપણે આખું વર્ષ કાર્યક્રમો કરવાના છીએ. સાથે સાથે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી મોટું સ્ટેચ્યુ બનાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે કરી રહ્યા છીએ અને 560 રજવાડાઓને જોડીને ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને નરેન્દ્રભાઈ મોદીએ સૌથી દુનિયાનું મોટું સ્ટેચ્યુ બનાવવાનું અને એના દ્વારા સરદારને સાચી શ્રદ્ધાંજલિ, દુનિયા સરદારને યાદ કરે, વર્લ્ડ ક્લાસ આખી વ્યવસ્થા ઊભી કરી છે એ 31મી ઓક્ટોબરે આપણે એનું લોકાર્પણ કરવા પણ જઈ રહ્યા છીએ. ગાંધી અને સરદાર એના બંનેના ભવ્ય કાર્યક્રમો ગુજરાતમાં આપણે ઉજવવાના છીએ. જન જન જોડાય, સરદાર અને ગાંધીને વિચારોને એને પ્રસ્થાપિત કરે એ પ્રકારના કાર્યક્રમો આપણે કરી રહ્યા છીએ. વાઇબ્રન્ટ એ ગુજરાતની છાપ થઈ ગઈ છે દુનિયામાં. દર વખતે વાઇબ્રન્ટ નવી નવી ઊંચાઈ સર કરે છે. આ વખતે વાઇબ્રન્ટનો થીમ છે કે ન્યૂ ઇન્ડિયા. આપણે ન્યૂ ઇન્ડિયાનો આખો શેપ આપવા માગીએ છીએ. શેપિંગ ન્યૂ ઇન્ડિયા એ આપણો થીમ છે અને એક્સપર્ટ ઓરિયન્ટેડ આખો કાર્યક્રમ કરવા માગીએ છીએ. નવા ઉદ્યોગપતિ, નવી પેઢી જે ઉદ્યોગોમાં આવી ગઈ છે એને જોડવા માગીએ છીએ અને ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, બ્રાસ ઉદ્યોગ કે પછી મર્સિબલ પંપ હોય કે ગુજરાતના કોઈપણ પ્રકારના જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા લોકો, એમને દુનિયા આખાનું પ્લેટફોર્મ મળે, ગ્લોબલ કોમ્પિટિશનમાં ઊભા રહે અને એના દ્વારા ઓટો હબ અને એના દ્વારા એન્સિલરી દ્વારા લાખો લોકોને રોજીરોટી મળે એવા શુભ ઉદ્દેશથી આપણે દર વખતે વાઇબ્રન્ટ કરી રહ્યા છીએ. અને વાઇબ્રન્ટને કારણે ગુજરાતમાં આજે FDIમાં એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય, બેસ્ટ ડેસ્ટિનેશન એ ગુજરાત બન્યું છે અને એને કારણે એક લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એ ગુજરાત. અને આ વખતે ધોલેરા એને આપણે શોકેસ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સિંગાપુરની જેમ ધોલેરા પણ ડેવલપ થાય અને એવી જ રીતે આપણી ગિફ્ટ સિટી કે જેમાં ઇન્ટરનેશનલ ટ્રેડિંગ આખું અહીંથી થાય, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટ્રેડિંગ માટે પણ આપણી પાસે બહુ મોટી તક છે. ભાઈઓ બહેનો, વિકાસની રાજનીતિ, ચારેય દિશામાં વિકાસ, દસો દિશાઓમાં વિકાસ એ જ આપણો મંત્ર છે. પ્રત્યેક વર્ગ સમાજ સાથે જોડવા છે, તોડવા નથી, જોડવાનું કામ આપણે કરીએ છીએ. સામાજિક સમરસતાથી 6.5 કરોડ ગુજરાતી એક, એમાં કોઈ ન જ્ઞાતિ છે, ન કોઈ જાતિ છે, બધા એક બનીને આપણી મહામૂલી આઝાદી અને એ આઝાદી પછી જે આપણે સ્વરાજ મળ્યું છે હવે સુરાજમાં પલટાવીને ભવિષ્યની પેઢીનું ભાવિ ઉજ્જવળ કરવા આપણે સૌ ગાંધી અને સરદારના વારસદાર તરીકે સંકલ્પબદ્ધ બનીએ અને ગુજરાત એ શાંતિ, સમરસતા અને વિકાસ
ના માર્ગે ગુજરાતની જે પ્રતિષ્ઠા છે એને આપણે ખૂબ આગળ વધાવીએ, આગળ વધારીએ. ભૂલ સે ભી મુખ મેં કભી જાતિ પંથ કી બાત ન હો, ભાષા પ્રાંત કે લીએ કભી ન રક્તપાત હો. અને આપણી બાજુથી ચારેય તરફથી આવી રહેલી પુકાર, અને એ પુકારમાં ફક્ત હમ કરેંગે ત્યાગ માતૃભૂમિ કે લીએ અપાર. આ પ્રકારે નાતિ જાતિ વર્ગ કોમ ઊંચ નીચ ગરીબ તવંગર આ બધા ભેદભાવથી ઉપર ઉઠીને આપણે માં ભારતીના સંતાન તરીકે આપણે મળેલી આઝાદી એને અખંડ અને એક રાખીએ, અને આપણે સૌ ભવિષ્યની ભારતની પેઢીને એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા કટિબદ્ધ બનીએ. એ જ અપેક્ષા સૌને પુનઃ આઝાદી પર્વ નિમિત્તે ખૂબ 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 શુભકામનાઓ.